નમસ્કાર મિત્રો, ખબર છે .comના ધ વર્લ્ડ ઓફ વર્ડ્સમાં આપનું સ્વાગત છે. આજે આપણે 33મો વિડીયો જોવા જઈ રહ્યા છીએ, V33. આજનો વિષય મેં રાખ્યો છે સ્ટીલ. સામાન્ય અર્થ તમને ખબર જ છે, ચોરી કરવી. તો અંગ્રેજીમાં ચોરી કરવા માટે ઘણા બધા શબ્દો અને ઘણા બધા એક્સપ્રેશન્સ પણ, શબ્દસમૂહો પણ વપરાયેલા છે. તેમાંથી આપણે થોડા ઘણા આજે લઈશું. આ લિસ્ટ ઇન્કમ્પ્લીટ છે, એટલે તમે જ્યારે કંઈ વાંચતા હો અને કે સાંભળતા હો અને ચોરીને લગતું કોઈ શબ્દ આવે તો તમે આમાં એડ કરી દેજો. તો ચાલો શરૂ કરીએ. લિફ્ટ, ઉપાડી લેવું, ઉસકી લેવું. પછી કોઈ બુકમાંથી કોઈ પેરેગ્રાફ તમે ઉસકી લીધો હોય તો પણ ચાલે, અથવા કોઈ જગ્યાથી તમે વસ્તુ કંઈ ઉસકી લીધી હોય તો પણ ચાલે, કોઈને પૂછ્યા વગર, એટલે કે તમે ચોરી કરી હોય. પલોઈન ઇઝ અનધર વર્ડ ચોરી કરવા માટે. થીવ એ ક્રિયાપદ તરીકે છે. સામાન્ય રીતે આપણને થીફ એ નામ તરીકે ખબર હોય, હી ઇઝ અ થીફ, પણ એ શું કરે છે? તો હી થીવ્સ. તેમાં થીવ એ ક્રિયાપદ તરીકે છે. ત્યાર પછી ફોર્થ, લૂટ, એ તો તમને ખબર જ છે. પિલ્ફર આ એક ફોર્મલ વર્ડ છે, ઓફિશિયલ વર્ડ છે. પિલ્ફર, પિલ્ફરેજ એ ચોરી માટે નાઉન ફોર્મ છે. કોઈ શબ્દ આપણે ફ્રેઝલ વર્બ ધારો કે જોઈતો હોય, શબ્દ સમૂહ જોઈતો હોય, તો રન ઓફ વિથ સંબડી, હી રન ઓફ વિથ સંબડીઝ વોલેટ. ત્યાર પછી શોપ લિફ્ટિંગ ઇઝ અ વેરી કોમન ક્રાઇમ ઇન મેની વેસ્ટર્ન કન્ટ્રીઝ. તમે ઘણીવાર સાંભળ્યું હશે, ન્યૂઝમાં પણ જોયું હશે, શોપ લિફ્ટિંગ એટલે કસ્ટમર તરીકે કોઈ દુકાનમાં જાય અને કોઈ વસ્તુ ઉપાડીને ચાલ્યા જાય. ત્યાર પછી 8 અને 9 એ બંને એ ફોર્મલ ઓફિશિયલ વર્ડ છે, ઇમ્બેઝલ અને મિસઅપ્રોપ્રિએટ. તો તમે ધારો કે કોઈ ટ્રસ્ટી હો અથવા કોઈ એવા પોઝિશન પર હો કે તમારા હાથ નીચે તમારે પૈસાનો લેવડ દેવડ કરવાની હોય, તો કોઈના પૈસા હોય, ટ્રસ્ટના પૈસા હોય, અને ધારો કે તમે પોતાના માટે વાપરી દો અથવા પોતાના એકાઉન્ટમાં તમે ટ્રાન્સફર કરી દો ખોટી રીતે, ચીટિંગ કરીને, તો એને આપણે ઇમ્બેઝલ કહીએ. એ ક્રિયાપદ તરીકે છે, ઇમ્બેઝલમેન્ટ નામ તરીકે. મિસઅપ્રોપ્રિએટ અને મિસઅપ્રોપ્રિએશન ઓફ ફંડ્સ, તો આ ગુના છે. ફિલ્ચ, કોઈ નાની વસ્તુ તમે કોઈની લઈ લીધી હોય, બહુ સ્મોલ વેલ્યુ હોય એની, તો એને આપણે ફિલ્ચ. હુ ફિલ્ચ્ડ માય કી, હુ ફિલ્ચ્ડ માય રૂલર, એવા જ અર્થમાં છે સ્વાઇપ. હવે તમે તમારો કાર્ડ ધારો કે સ્વાઇપ કરતા હો તો કેવું તમે મૂવમેન્ટ કરતા હોય, તો એવી જ મૂવમેન્ટથી કોઈ વ્યક્તિ ધારો કે તમારી કોઈ વસ્તુ લઈ લેતી હોય, તમને ખબર જ નહીં પડે, તો હુ સ્વાઇપ માય મોબાઈલ, એ જ અર્થમાં છે પિંચ, નિક. આ બધા ઇન્ફોર્મલ વર્ડ છે, ફ્રેન્ડલી કમ્યુનિકેશનમાં વપરાતા હોય. રોબ એ તમને ખબર છે, રોબર, લૂંટારો. હાઇસ્ટ શબ્દ કદાચ આજકાલના જુવાનીઓને ખબર હશે, યંગ્સ બોયઝ એન્ડ ગર્લ્સ જે લોકો નેટફ્લિક્સ જેવી અથવા એમેઝોન પ્રાઇમ વગેરે પર સિરીઝ જોતા હોય, તે લોકોને આ એક પ્રોગ્રામ ખબર હશે, મની હાઇસ્ટ. તો હાઇસ્ટ એટલે પણ ચોરી કરવી. લાસની એક ફોર્મલ વર્ડ છે, એક ક્રાઇમ છે, ગુનો છે. લીગલ બુક્સની અંદર તમે લાસની જોયું હશે, ચોરી કરવા માટે વપરાતો શબ્દ છે. રિપઓફ એ વર્બ અને નાઉન બંને તરીકે આવે છે. રિપઓફ, તમે ધારો કે માર્કેટમાં જઈને કોઈ વસ્તુ લાવો, એક સામાન્ય ધારો કે આવી પેન લાવતા હોય અને કોઈ પૂછે કે તમે કેટલા પૈસાના ચૂકવ્યા, અને તમે કહો મેં આના 10,000 ચૂકવ્યા, તો પેલો વ્યક્તિ કહેશે ઇટ્સ અ રિપઓફ, આટલા બધા પૈસા અપાયા જ નહીં, આ તો ચોરી કરી એ લોકોએ, ચોરી ગયા, તમને લૂંટી ગયા તો આ લોકો, તો રિપઓફ. ત્યાર પછી બર્ગલરી, આ ઘરફોડું જે હોય બર્ગલરી કરતા હોય, એટલા માટે આપણે બર્ગલર સલામ મૂકતા હોય છે, તમને ખ્યાલ હોય તો. ઘણા લોકો કેવા હોય કે કશેક જતા હોય, શોપમાં ગયા હોય કે કોઈના ઘરે ગયા હોય, તો કંઈક વસ્તુ નાની અમસ્તી ઉચકીને પોતાના ગજવા મૂકી દે, કોઈને ખબર નહીં પડે એવી રીતે, તો એ લોકોને આપણે સ્ટીકી ફિંગર્ડ કહીએ, નિમ્બલ ફિંગર્ડ કહીએ, લાઇટ ફિંગર્ડ કહીએ. ત્યાર પછી પાયરેટ, પાયરસી તમને ખ્યાલ હશે, વિડીયો પાયરસી પહેલાં બહુ ચાલતી હતી, એટલે કોઈકની કોઈ વિડીયો હોય, સોંગ હોય, મૂવી હોય, એ ચોરી કરીને કોપી કરી દો તમે, તો એને પાયરસી કહીએ. સ્વિન્ડલ
એ પણ બહુ જાણીતો શબ્દ છે. તમે જો ઇંગ્લિશ નોવેલ્સ કે એવું વાંચતા હોય, સ્ટોરીઝ વાંચતા હોય, તેમાં તમે આ સ્વિન્ડલ વર્ડ સાંભળ્યું હશે. ચીટ, કોન, આ બધા જ ઇન્ફોર્મલ વર્ડ્સ છે. કોઈને આપણે છેતરતા હોઈએ તેના માટે છે, ટ્રિક કરતા હોઈએ. સમટાઈમ્સ સમબડી મે કોન યુ ઇન ટુ બાઈંગ સમથિંગ. કોઈ બહુ જ ખરાબ ક્વોલિટીની વસ્તુ હોય, તમને વાતચીતમાં ભોળવી દે અને તમે વસ્તુ ખરીદી લો, તો દેટ પર્સન કોન્સ યુ ઇન ટુ બાઈંગ સમથિંગ, ટ્રિક કરે છે. ડિફ્રોડ, આ બધા ચીટિંગ, ચોરી, આ બધા માટેના શબ્દો છે. અને તમે જોયું છે કે અહીંયા 3 ડોટ્સ મૂકેલા છે, એટલા માટે કે આ લિસ્ટ ઇન્કમ્પ્લીટ છે. ઘણા બધા નવા નવા શબ્દો તમને એમાંથી જાણવા મળશે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી થઈ પડે. અને આની અગાઉના વિડીયોમાં પણ આને જ લગતો એક શબ્દ હતો, પ્લેજરાઇઝ. હું આજે મારું કહેવાનું રહી ગયું. પ્લેજરાઇઝ એટલે કોઈક બુકમાંથી તમે કોઈક પાર્ટ અથવા આખી નાખી બુક જ કોઈની હોય અને એ તમારા નામે છાપી દો, તો એને પ્લેજરિઝમ કહેવાય. રિસર્ચ આર્ટિકલ્સ લખતા હોય તો કોઈનું રિસર્ચ હોય અને બેઠું તમે કોપી કરી દો અને તમારા થીસિસમાં એને મૂકી દો, તો એને પ્લેજરિઝમ કહેવાય. ઇટ્સ અ ક્રાઇમ. યુનિવર્સિટીમાં ઘણા બધા પ્રોફેસર્સ પાસે એવા સોફ્ટવેર હોય કે જેનાથી એ લોકો શોધી શકે કે આ રિસર્ચ આર્ટિકલમાં પોતાનું ઓરિજિનલ કોન્ટેન્ટ કેટલું છે અને બીજામાંથી ચોરેલું કોન્ટેન્ટ કેટલું છે, અથવા કેટલા હદ સુધી એણે પ્લેજરિઝમ કર્યું છે. તો આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી થઈ પડશે. ફરી જો કોઈ તમારા સૂચન હોય તો મને ચોક્કસ જણાવજો. આ વોટ્સએપ નંબર પણ તમને આપ્યો છે નીચે. સુરતથી ધર્મેન્દ્ર શેઠના નમસ્કાર.